વાવાઝોડું મોચીના કારણે ત્યાંની અસરો લગભગ દેશના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહે છે, કારણ કે ત્યાંનો લેન્ડફોલ પછીની સ્થિતિમાં છેક પૂર્વીય મધ્યપ્રદેશ સુધી ત્યાંની અસર રહે છે, મહારાષ્ટ્રના ભાગો સુધીમાં પણ ત્યાંની અસર રહેવાની શક્યતા રહે છે. પરંતુ ત્યાંના ભેજના કારણે છેક અને અરબ સાગરના ભેજના કારણે છેક દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવીને ઉત્તર પૂર્વીય ભાગોમાં લગભગ પંજાબ, હરિયાણા અને રાજસ્થાન અને દિલ્હીના કેટલાક ભાગો પ્રભાવિત થશે અને ત્યાં ધુમ્મસ, ગાઢ ધુમ્મસ, ફોગ થવાની શક્યતા રહેશે, એટલે વીજળી બિજળીમાં ઘટાડો આવશે. પરંતુ તારીખ 7 સુધીમાં લગભગ જે ઉત્તર ભારતમાં કમોસમી વરસાદની સ્થિતિ હમણાં નહીં હોવાના કારણે અથવા તો કમજોર વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે ક્યાંક હોવાના કારણે ઠંડા પવનો તારીખ 7 સુધી આવશે અને ઉત્તર પ્રદેશના ભાગોમાં 25-30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જે પવનોના લહેરોના કારણે પણ ગુજરાતમાં ઠંડા પવનો આવશે અને આ ઠંડા પવનોના કારણે શિયાળામાં જે પાકો છે એના ઉગાવવા માટે સારું રહેશે. પરંતુ ડિસેમ્બર માસ આ વખતે લગભગ સામાન્ય કરતાં વધુ કમોસમી વરસાદવાળો રહેશે. તારીખ 14, 15, 16 અને 17 પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 13 આવતું એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ ત્યાંની અસર છે કે ઉત્તરીય પર્વતીય પ્રદેશો દિલ્હી ઉપર રાજસ્થાનના ભાગો ઉપરાંત પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીરના ભાગો પર પ્રભાવિત થશે. ત્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, હરિયાણા, પંજાબ, રાજસ્થાન ઉપરાંત પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ ભારે હિમવર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. પવનની સુંસાડા સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે તારીખ 13, 14, 15, 16, 17 અને 18 ગુજરાતમાં પુનઃ માવઠું થાય તેવી શક્યતા રહે છે. અને ડિસેમ્બરના અંતમાં પણ તારીખ 22-23 અથવા તો 19-22 એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવશે, જેના કારણે જે છે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે. આ વખતે ભારે બરફ વરસાદના કારણે હિમયુક્ત પવનો ફૂંકાશે, જેનાથી ગાત્રો સિઝનની ઠંડી આવશે. એક બાજુ અલનીનોની અસર હોવા છતાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ત્રણ કે ચાર દિવસ સુધી રહેતા હોય છે, તે ગયા પછી ઠંડક આવશે. એટલે આ વિષમ